केशोद धारासभ्यना कार्यालय खाते विशिष्ट शिक्षक संघना आगेवानो पहोंची आवेदन पत्र आप्यु। प्राथमिक शालाओं में अभ्यास करता दिव्यांग बाळकोने शिक्षण आपता कॉन्ट्राक्ट पर ना खास शिक्षकों ने कायमी करवा मांग। दिव्यांग बाळकों ने पण परिवारजनों ने पण आर्थिक सहाय आपवा विशिष्ट शिक्षक संघ द्वारा मांग करी। दिव्यांग बाळकों ने प्राथमिक शिक्षण नियमित रीते मळी शके माटे कायमी भर्ती प्रक्रिया हाथ धरवा शिक्षण मंत्रीए ट्विटर पर जाहेरात करी। विशिष्ट शिक्षक संघ द्वारा पशुपालन अने गौ संवर्धन मंत्री देवाभाई मालम ने आवेदन पत्र आपी सरकार सुधी रजूआत पहोंचाड़वा अपील करी। पशुपालन अने गौ संवर्धन मंत्री देवाभाई मालमना प्रतिनिधि द्वारा आवेदन पत्र स्वीकारवामां आव्यु। हूँ सोलंकी अर्जुनभाई स्पेशल एजुकेटर अने विशिष्ट शिक्षक संघ जूनागढ़ प्रमुख वती तमाम स्पेशल एजुकेटर वती एक अमे अहीं आवेदन पत्र आपवा माटे आव्या छे। जे आवेदन पत्र में अमारी मुख्य त्रण मांगो छे ए मांगों ने लईने आव्या छे। प्रथम मांग अमारी एवी छे के जे प्राथमिक शाळानी अंदर दिव्यांग बाळको भणे छे एने रेग्युलर शिक्षण मळे અને એના માટે અત્યારે હાલમાં કોન્ટ્રાક્ટ બેઝથી કામ કરતા 1024 શિક્ષકો છે એ શિક્ષકોને રેગ્યુલર કરે અને એના રેગ્યુલરથી બાળકોને રેગ્યુલર શિક્ષણ મળે। બીજી માંગ અમારી એવી છે કે દર મહિને બાળકને સરકાર 3,000 રૂપિયા સહાય કરે અને ત્રીજી અમારી મુખ્ય માંગ એ છે કે બાળકને જે બાળક મમ્મી પપ્પા નથી અથવા તો માતા અથવા પપ્પા નથી એવા બાળકને દર મહિને બાળકને 5,000 રૂપિયા સરકાર પ્રોવાઈડ કરે કે જેથી કરીને બાળકનો ઉછેર કરવામાં કંઈ પ્રોબ્લેમ ના આવે। અને ગઈકાલે આપણા માનનીય શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ ટ્વીટ કરેલું કે દિવ્યાંગ બાળકોની સંસ્થામાં ઉચ્ચ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં રેગ્યુલર શિક્ષકોની ટૂંક સમયમાં ભરતી કરવામાં આવશે ત્યારે હાલમાં પાયાનું અને પથ્થરનું શિક્ષણ ગણાતું એવું પ્રાઇમરી શિક્ષણ કે જેની અંદર કોઈ દિવ્યાંગ બાળકોને રેગ્યુલર શિક્ષણ નથી મળતું બરાબર છે અને એની ઉપર અત્યારે 1024 શિક્ષકો કોન્ટ્રાક્ટ બેસથી 10 વર્ષ 12 વર્ષ અને 15 વર્ષથી કામ કરે છે અને જે રેગ્યુલર નથી તો અમારે આજે મંત્રી શ્રી દેવાભાઈ માલમના માધ્યમથી સરકાર સુધી અમારી રજૂઆત પહોંચે અને પ્રાઇમરી શાળાના જે બાળકો છે એને રેગ્યુલર શિક્ષણ મળે અને અમારી જે આ મુખ્ય ત્રણ માંગો છે એ પૂરી થાય એવી અમે સરકારશ્રીને નમ્ર વિનંતી કરીએ છીએ।